આ વિડિયોમાં આપણે જોઈશું કે નિક્ષય પોર્ટલમાં પીએમડીટી રિપોર્ટ કેવી રીતે જોવો અહીનું પહેલું પગલું સંબંધિત યુઝરને મને પાસવર્ડનો ઉપયોગ કરીને નિક્ષય રિપોર્ટ્સ લોગ ઇન કરવાનું છે આ પૃષ્ઠ પર ડાબી ફલકમાં હાજર રિપોર્ટ્સ પર ક્લિક કરો અહી તમે પીએમડીટી રિપોર્ટ માટે વિકલ્પ જોશો આ રિપોર્ટ સંબંધિત મહિના અને ક્વાર્ટરમાં સારવારની પદ્ધતિ પર શરૂ કરાયેલા ડીઆરટીબી દર્દીઓની સંખ્યા વિશે માહિતી આપે છે પસંદ કરેલ તારીખ શ્રેણી સારવારની શરૂઆત છે એક પૃષ્ઠ દેખાશે જેમાં થોડા ડ્રોપડાઉન છે અહીં મૂલ્યો દાખલ કર્યા પછી તમને ડીઆરટીબી દર્દીઓનો ઇચ્છિત રિપોર્ટ મળશે જેની સારવાર શરૂ કરવામાં આવી છે રાજ્ય માટે ડ્રોપડાઉન પર ક્લિક કરો અને તમારી પસંદગીનું રાજ્ય પસંદ કરો આ કિસ્સામાં ચાલો કર્ણાટક પસંદ કરીએ આગળનું પગલું જિલ્લો પસંદ કરવાનું છે ટીબી યુનિટ માટે ડ્રોપડાઉનમાં તમે કાં તો એક યુનિટ પસંદ કરી શકો છો અથવા બધા ટીબી યુનિટનો વિકલ્પ પસંદ કરી શકો છો ફ્રીક્વન્સી માસિક અથવા ત્રિમાસિક સેટ કરી શકાય છે હમણાં માટે ચાલો ત્રિમાસિક પસંદ કરીએ આગામી ડ્રોપડાઉન તમને વર્ષ પસંદ કરવાની મંજૂરી આપે છે ક્વાર્ટર માટે ડ્રોપડાઉનમાં તમે તમારી પસંદગી મુજબ ત્રણ ક્વાટરમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો તારીખનો પ્રકાર પસંદ કરવા માટે બે વિકલ્પો છે સૂચના તારીખ અને સારવાર શરૂ થવાની તારીખ આગળનું પગલું એચએફ સેક્ટર પ્રકાર બધા જાહેર અથવા ખાનગી પસંદ કરવાનું છે બોટમમાં તમને બે બટનો મળશે ડેટા જોવા માટે ડેટા જુઓ બટન પર ક્લિક કરો એક રિપોર્ટ નીચે દેખાય છે તે ડીઆરટીવી દર્દીઓની સંખ્યા પર માહિતી બતાવે છે જે સારવાર શરૂ કરે છે ડેટા નિકાસ કરવા માટે એક્સેલમાં નિકાસ ડેટા બટન પર ક્લિક કરો એક્સપોર્ટ ટુ એક્સેલ બટન પર ક્લિક કરો ડેટા ડાઉનલોડ કરવા માટે ટીયુ મુજબ ડાઉનલોડ કરો બટન પર ક્લિક કરો આ પીએમડીટી રિપોર્ટ જોવાની પ્રક્રિયા પૂર્ણ કરે છે